આજે સ્કૂલ ફીના માફીના મુદ્દે બહુ માણી ભવન આવ્યા છે, શું કહે છે? નમસ્કાર, અમદાવાદ શહેર પ્રમુખ અમજદ ખાન. આજે આમ આદમી પાર્ટીએ જેમ કે ભૂતકાળમાં પણ અમે આવેદનપત્ર આપીને ગયા હતા, ત્યારે આ ડી ઓફિસમાંથી કહેવામાં આવ્યું હતું કે આ સરકારની વસ્તુ છે, સરકાર વિચારી રહી છે આના માટે. અને સાથે સાથે જ્યારે હાઈકોર્ટનો ઓર્ડર પણ આવી ચૂકેલો છે કે આજે હાઈકોર્ટે ઓર્ડર કર્યો હોય કે રાજ્ય સરકાર એની રીતે નક્કી કરી શકતી હોય, ત્યારે ગુજરાતના તમામ રહેવાસીઓ માટેથી અને તમામ વિદ્યાર્થીઓ માંથી આજે આમ આદમી પાર્ટી રોડ ઉપર આવી છે અને કહેવા માંગે છે કે આજે લોકડાઉનના સમયકાળની વચ્ચે જ્યારે કોઈની પાસે રોજીરોટીની વ્યવસ્થા નથી, કોઈની પાસે કારોબાર નથી, એ સમયની અંદર સરકારે દયા દ્રષ્ટિએ પણ લોકોના સંપૂર્ણ ફીસ માફ કરવા જોઈએ અને જે પણ પ્રાઇવેટ સ્કૂલોની ફીસ ભરાવી ગઈ હોય એ સ્કૂલના સંચાલકોએ એ ફીસના પૈસા પાછા આપવા જોઈએ. સાથે સાથે આજે વર્ષોથી એજ્યુકેશન સેસના નામે જે ટેક્સની ઉઘરાણી થતી હોય તો સરકારની જવાબદારી બને છે કે તમામે તમામ સ્કૂલના જે પણ સંચાલક હોય, શિક્ષક હોય, તેના તમામ મંત્રીમંડળ કે સ્કૂલના જે પણ લોકો હોય એમને તમામ ફીસ સરકાર તરફથી ચૂકવી જોઈએ. કારણ કે વર્ષોથી આપ જોતા હશો તમામ તમારા બિલોની અંદર એજ્યુકેશન ટેક્સ નામનું આ ઉઘરાણ થતું હોય છે. તો આજે પહેલી વખત એવી એક વાતાવરણ ઊભી થઈ છે કે સ્કૂલો પાસે ઉઘરા પૈસા ઉઘરાવવા નથી શકતા લોકો. તે સમયની અંદર આ સરકારને એમને એજ્યુકેશન સેસમાંથી જે ઉઘરાવેલા પૈસા છે એમાંથી સ્કૂલના સંચાલકોને આપવા જોઈએ.